नमस्कार मित्रों, स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मा। हूँ छु प्रकाश राखोलिया अने तमे जोई रह्या छो ज्ञान विश्व। आ चेनल नी अंदर विविध शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजना अने टेक्नोलॉजी विषय ना विडियो अपलोड करवामां आवे छे। हजी सुधी जो तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करो अने बाजुना बेल आइकन उपर પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 8.3 નો દાખલા નંબર 10, ધોરણ 8, પ્રકરણ 8, રાશિઓની તુલના। વિડિયો ચાલુ કરતા પહેલા જો બોર્ડ પરના અક્ષરો તમે ના વાંચી શકતા હોય તો અહીં ઓપ્શનના 3 ટપકા આપ્યા છે ને ક્લિક કરી ક્વોલિટીનો જે ઓપ્શન ખુલે છે ને વધુમાં વધુ પસંદ કરો કે જેથી બોર્ડ પરના અક્ષરો તમે વાંચી શકો। હવે આપણે એવું કીધું છે, એક સ્થળની જનસંખ્યા 2003 માં 5% પ્રતિ વર્ષના દરે વધીને 54,000 થાય છે, તો આપણને એવું પૂછ્યું છે 2001 ની ગોતવાની છે એટલે 2005 ની ગોતવાની છે। હવે આ દાખલામાં થોડી નવીનતા છે, એ શું છે એ આપણે આગળ દાખલો ગણીએ ત્યારે હું તમને કહેતો જઈશ। દાખલો આપણે બે પાર્ટમાં ગણવો પડશે। આપણો પહેલો વિભાગ છે, આપણે દાખલો પહેલો ગણશું, ત્યારબાદ બોર્ડને સાફ કરી અને ફરીવાર દાખલો બીજો ગણશું। તો આપણે લખીએ 2001 ની જનસંખ્યા, આપણે 2001 ની જનસંખ્યા શોધવાની છે। તો હવે આપણને એટલે ખ્યાલ છે કે આપણને રકમમાં આપી દીધું છે 2003 ની જનસંખ્યા 5% વધીને કેટલી થાય છે 54,000 થાય છે અને આપણે ગોતવાની છે 2001 ની। તો અહીંયા હું એ બરાબર 54,000 લઈશ। જો અત્યાર સુધી આપણે પી લેતા હતા, પી એટલે કે મુદ્દલ, આપણે ટકાવારી ગોતવામાં પી એટલે કે મુદ્દલ, આપણી મૂળ સંખ્યા આપણે પી લેતા હતા, એના બદલે મેં એ લીધી, આમાં આપણે પી જ ગોતવાનો છે, આમાં પી આપેલો હશે નહીં। ત્યાર પછી 2003, અહીંયા કેટલા છે 2001 અને 2003, એટલે કેટલા વર્ષ થયા 2 અને 3, 2 વર્ષ થયા, તો આપણો ટી થશે એ 2 વર્ષ, એટલે એન બરાબર પણ કેટલા થશે 2, અને આર થશે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર, જો કે જનસંખ્યામાં વ્યાજનો દર ન હોય પણ વધવાનો દર, આર બરાબર 5%, આર બરાબર 5%, અને પી બરાબર પ્રશ્નાર્થ। જો અહીંયા ફરી એકવાર, અને આના આ જ દાખલામાં આપણે પેલા વિભાગમાં એ તરીકે 54,000 લીધા છે, આ બીજા વિભાગમાં આપણે પી એટલે કે મુદ્દલ તરીકે 54,000 લેશું, એટલા માટે દાખલો ચાલુ કરતા પહેલા મેં કીધું કે આ દાખલામાં થોડો ચેન્જીસ છે, તમે ખાસ ધ્યાનથી જોજો। આમાં આપણને એ ઓલરેડી આપી દીધેલો છે, આપણે પી શોધવાનો છે, અને આપણે કર્યું શું એ હું તમને કહું, આપણે એવું ગોતી લીધું કે 2001 માં 2 વર્ષ પછી 5% દરે વસ્તી 54,000 થાય છે, આવું આપણે સાંકેતિક સ્વરૂપે લખ્યું। હવે લખીએ આપણે એ બરાબર પી કૌંસમાં 1 + r/100 એને ઉપર n ઘાત। દર વખતે આપણે a ગોતતા હતા એને બદલે આ વખતે આપણને a તો ઓલરેડી આપી દીધું છે, તો આપણે a કેટલું લખશું 54,000, p આપણને નથી આપ્યું, p આપણે ગોતવાનું છે 1 + r કેટલું છે તો કે 5% / 100 / n બરાબર 2, તો 54,000। દર વખતે આપણને આપેલું નતું, આપણે ગોતતા હતા, આપણને p આપેલું હોય, આ વખતે આપણને પી ગોતવાનું છે, હું આનો લસાઅ લઈ તો કે 100 × 100 + 5/5 / 100 / n, તો હવે કઈક આવું થશે 54,000 બરાબર પી 100 + 5 એટલે 105 / 100 / 2 ઘાત, એની ઉપર 2 ઘાત, તો આપણે અહીંયા લખીએ 54,000 બરાબર પી એને ગુણ્યા 105 × 105 / 100 × 100। દર વખતે પી આપણે ગોતતા હતા, આ વખતે આપણને આપી દીધો, આપણે સોરી આ વખતે આપણે આપેલો હોય, આ વખતે આપણે ગોતવાનો છે, તો હું જો પી ને સૂત્ર નો કરતા બનાવું, હું પી ને સૂત્ર નો કરતા બનાવું તો પી પાસે જે અંશમાં છે એ છેદમાં વહ્યું જશે, તો અહીંયા આ પી 105 ને 105 અંશમાં છે તે ક્યાં વહ્યા જશે, છેદમાં 54,000 ના 54,000 તો એમને મત રહેશે, કારણ કે આપણે એ બાજુ તો કઈ કર્યું નથી, અને જે છેદમાં છે એ ક્યાં વહ્યા જશે તો કે અંશમાં, તો કે 100 × 100 ×
મિત્રો આનો ગુણાકાર ભાગાકાર મેં પહેલેથી જ કરી રાખ્યો છે, એ આવે છે 48979.59. આપણે આશરે લખશું, શા માટે? કારણ કે માણસોની સંખ્યા ક્યાંય પોઈન્ટમાં ના હોય, માણસ માણસ છે, કાં એક માણસ હોય કાં બે માણસ હોય, 1.2 માણસ નો હોય, તો આપણે આ પોઈન્ટ છે એને દૂર કરીને આપણે લખીએ કે વર્ષ 2001 માં જનસંખ્યા 48,980.59 આવ્યું છે, 5.50 કરતા વધુ છે એટલે આપણે એને એક તરીકે લઈ લીધું, કૌંસમાં આશરે લખી નાખશું હશે. હવે ફરી એક વાર હું તમને સમજાવી દઉં કે આપણે શું કર્યું. આપણને 2003 ની વસ્તી આપી દીધી હતી 54,000, અને આપણે એક ની ગોતવાની હતી તો આપણે જવાબ પેલા જ મૂકી દીધો, જેમ જવાબ આપણને 2% લેખે મળતો, સોરી 5% લેખે મળતો હતી પેલા જ મૂકી દીધો, તો અહીંયા મુદ્દલ તરીકે જે આવે અથવા તો આપણી જે ઓરિજિનલ સંખ્યા હતી એ આપણે ગોતી લીધી, તો 48,980. વિડીયોને પોઝ કરી દાખલો તમારી નોંધપોથી હું ઉતારી ગયો, ત્યાર પછી આપણે 2005 વાળો દાખલો ગણીએ. બાર મિત્રો આપણે પેટા દાખલો પેલો ગણ્યા બાદ હવે બીજો ગણીએ. બીજા દાખલા માટે આપણને એવું કીધું છે કે 2005 માં જનસંખ્યા શું હશે, 2005 માં જનસંખ્યા શું હશે. હવે આગલા દાખલામાં આપણે 54,000 ને એ તરીકે લીધો હતો, અહીંયા આપણે 54,000 ને પી તરીકે લેશું. તમને એમ થતું છે આવું કેમ? કારણ કે આપણે અહીંયા 2003 માટેની વસ્તી આપણને 54,000 ગોતી છે, અને આપણે ભૂતકાળમાં 2001 ની ગોતવાની એટલે કે પાછળનું ગોતવાનું હતો, મતલબ કે 2003 નો તો ઓલરેડી જવાબ આપી દીધો હતો, હવે આપણે 54,000 તરીકે એટલા માટે એ પી તરીકે લઈએ છીએ કારણ કે હવે 2003 પછીના વર્ષમાં આપણે ગોતવાનું છે, પાછળનું ગોતવાનું હોત તો આપણી પાસે જવાબ પહેલા હતો, ખ્યાલ આવ્યો? તો પી બરાબર 54,000, આર બરાબર 5%, અને પી બરાબર ટાઈમ કેટલો છે, તો 2003 તો આપણને આપી દીધું છે, 2003 માટે આપણને 54,000 આપી દીધું છે, અને 2005 3, 4, 5 2 વર્ષ, પી બરાબર 2 વર્ષ, તો એન બરાબર પણ શું થઈ જશે, 2. સૂત્ર લખીએ આપણે, એ બરાબર પી કૌંસમાં 1+R/100 એને ઉપર એન ઘાત. હવે અહીંયા આપણે આગળ દાખલાથી શું ફેર પડશે, આપણી પાસે પહેલેથી જ ઓલરેડી એ એટલે કે જવાબ હતો, વ્યાજ મુદ્દત હતું, આમાં આપણે ગોતીએ તો એ બરાબર પી, હવે આમાં પી લેવાનો છે તો કે 54,000. જો હજી ના સમજે તો એકવાર કહી દઉં, 2001 ની ગોતવાની હતી એટલે આપણી પાસે 2003, 2001 પછી 2002 અને 2003 નો જવાબ આપણી દીધે આપી દીધેલો હતો એટલે એ લીધો હતો, અને 2005 માં આપણે 2003 ના આધારે ગોતીએ છીએ, મતલબ કે હવે જવાબ ગોતવાનો છે એટલે એને મુદ્દલ તરીકે લીધો છે. અહીંયા 1+R કેટલો છે, 5%/100, એન બરાબર શું છે તો કે 2, બરાબર 54,000, 100×1 એટલે કે 100+5/100 એની ઉપર 2 ઘાત બરાબર 54,000, એને ગુણ્યા 100+5 એટલે કે 105/100 એની ઉપર 2 ઘાત, તો આપણે લખીએ 54,000, પછી 105 2 વાર લખીએ તો કે × 105 એને × 105/100 × 100, શૂન્ય ઉદાહરણ બદલે આને આપણે 105 ને જ નાના કરી દઈએ તો કે 21×5 105, 21×5 105, 20×5 100, 20×5 100, 5 અને 5 ઉડી ગયા, 5 અને 5 ઉડી ગયા, અહીંયા આપણે શૂન્ય ઉડાડી દીધો, શૂન્ય. ત્યારબાદ અહીંયા 540 છે, નીચે 2×2 એટલે 4 છે, તો આપણે એનો પેલા ભાગાકાર કરી લઈએ તો કે 540×4, 4×1=4, 5 માંથી 4 જાય 1, ઉપર થી ઉતાર્યા 4, 4×3=12, 14 માંથી 12 જાય તો 2, ઉપર થી ઉતાર્યા 0, 4×5=20, તો કઈક આવો ભાગ ચાલ્યો આપણો 105, આને આપણે પછી ચલાવીએ એટલે તમને આટલો બધો કે ને ખીચડો ન થાય, આ ભાગ આપણે પછી જ ચલાવીએ કે જેથી તમારે લખવામાં સરળતા રહે, નકર અહીં બધું તમારે ભેગું થઈ જશે. તો હવે જે વધ્યું એ આપણે લખી લઈએ, અહીંયા વધ્યા છે 540, એને × 21, અહીંયા વધ્યા છે 21/2×2, 2 અને અહીંયા 2 વધ્યા તો આપણે 4 ભેગા લખી નાખીએ, હવે એ ભાગ ચલાવી નાખીએ તો
तो के 135 गुणिया 4 એટલે કે 540 આપણી પાસે વધ્યા 135 गुणिया 21 गुणिया 21 21 गुणिया 21 એટલે કે 21 નો વર્ગ તો કે 441 441 गुणिया 135 આપણે અહીં સાઈડમાં કરી લઈએ હવે 441 गुणिया 135 એકમ દશકને બે શૂન્ય મૂકે 1 1 1 4 1 4 4 1 4 વત્તા ના વત્તા 1 શૂન્ય મૂકે 3 1 3 चार त्रण बार नो बगड़ो बधी पड़ी एक चार त्रण बार ने तेर बधी आपणे पूछी देशु पांच एकू पांच पांच चौक वीस नी शून्य बधी पड़ी बे पांच चौक वीस ने बे बार पांच त्रण बे ने बे चार ने पांच चार ने त्रण सात ने बे नौ चार ने पांच 59535 तो जवाब आव्यो 59535 ताई लखीए 2005 मा जनसंख्या वर्ष 2005 માં જનસંખ્યા કેટલી હશે 59535 તો લખીએ 59535 હશે અહીં આપણો દાખલો પૂરો થાય છે વિડિયોને પોઝ કરી દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી દો બાળ મિત્રો વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડિયોને લાઈક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડિયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં